नमस्कार मित्रों, फरी एक वक्त स्वागत है अपनी यूट्यूब चैनल में। आज आप जोशु धोरण छ विषय गुजराती पाठ बे हिंद माता ने संबोधन ना स्वअध्ययन पोथी सोल्यूशन गांधीनगर द्वारा तैयार करी। स्वअध्ययन पोथी तमाम वीडियो अने तेना सोल्यूशन तमने आ चैनल में मिली रहे, तो माटे आज सब्सक्राइब करो। चालो जो धोरण छ विषय गुजराती पाठ बे हिंद माता ने संबोधन। सौ प्रथम अध्ययन निष्पत्ति आपेली है, त्यारबाद जोईए प्रश्न एक, काव्य पंक्तिओने योग्य क्रम में गोठवो। अहीं आपणने काव्य पंक्ति आपेली है तेने आपणे क्रम में गोठवानी है, तो कंईक आ प्रमाणे गोठवाशे। ओ हिंद देवभूमि संतान, सौ तमारा करिए मळीने वंदन स्वीकारजो अमारा। हिंदू अने मुसलमान विश्वासी पारसी जैन देवी समान रीते संतान सौ तमारा। बीजी अहीं काव्य पंक्ति आपेली है ते कंईक आ प्रमाणे क्रम में गोठवाशे, पोषो तमे सहुने शुभ खानपान बक्षी सेवा करें अने ते संतान सौ तमारा। रोगी अने निरोगी निर्धन अने तवंग ज्ञानी अने निरक्षर संतान सौ तमारा। प्रश्न बे छे, कोंसमां आपेल शब्दों पैकी खाली जग्या पूरो, तो तमे स्क्रीन पर जोई शको छो। सौथी पहली खाली जग्यानो जवाब आवशे सौनी, त्यारबाद सौ, त्यारबाद परस्पर अने अंते आवशे प्रार्थना। आगळ छे प्रश्न त्रण, अहीं एक काव्યની पंक्तिओ आपेली छे जेना आधारे માગ્યા મુજબ ઉત્તર આપો। એટલે કે અહીં આપણે કાવ્ય પંક્તિ આપેલી છે તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે। જોઈએ, પહેલું ઉદાહરણ મુજબના શબ્દ બનાવવાના છે। ગુજરાત તો થશે ગુજરાતી, પંજાબનું પંજાબી, બંગાળનું બંગાળી, મહારાષ્ટ્રનું મરાઠી। પ્રશ્ન બે છે, કાવ્યમાંથી એવા શબ્દો શોધીને લખો જેના વિરુદ્ધાર્થી તમે જાણતા હો, તો ઉત્તરનું થશે દક્ષિણ, ઉષાનું સંધ્યા, પૂર્વનું પશ્ચિમ, પ્રકાશનું અંધકાર। ચાલો સમાનાર્થી શબ્દ જણાવવાના છે, સૂર્યનું થશે સૂરજ, ઉદ્યમનું થશે મહેનત, મંગલનું શુભ અને ઉરનું હૃદય। પ્રાસયુક્ત શબ્દ ગુજરાતી, રાજસ્થાની અને મરાઠી। વાણી સાથે આવશે પાણી અને શાણી, અને રીતની સાથે આવશે પ્રીત અને નીત। જંગલમાં પણ મંગલ એટલે શું, તો જંગલમાં પણ મંગલ કહેવતનો અર્થ છે વેરાનમાં પણ આબાદી કરવી। ગુજરાતની પ્રજા એટલી બધી મહેનતી છે કે વેરાન પ્રદેશને પણ હરિયાળો બનાવી શકે છે। પ્રશ્ન ચાર છે, નીચે આપેલ શબ્દો સાથે સંબંધિત ચાર ચાર શબ્દ જણાવો। ચાલો ચાર શબ્દો આપવાના છે, ભૂમિના ચાર શબ્દો, તો માટી, પથ્થર, નદી, પર્વત। વંદનના બનશે હાથ, ભગવાન, વડીલો, આશીર્વાદ, સંતાન, દીકરી, દીકરો, ઘર, માતા પિતા। નિરોગી તો ખોરાક, ઉંમર, કસરત અને યુવાની। પ્રાર્થના વંદન, ઈશ્વર, અગરબત્તી, ફૂલ। ચાલો ખાલી જગ્યા આપેલી છે અર્થપૂર્ણ બનાવવાની છે મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ખૂટતા અક્ષર તમે આ પ્રમાણે લખી શકશો। આપેલી જાહેરાત વાંચીને ઉત્તર આપો, અહીં આપણને જાહેરાત આપવામાં આવી છે તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે, જોઈએ તે પ્રશ્નો। કરશનકાકાએ બાલસૃષ્ટિ મંગાવવું હોય તો કેટલા રૂપિયા વાર્ષિક લવાજમ ભરવું પડે, તો કરશનકાકાએ બાલસૃષ્ટિ મંગાવવું હોય તો 80 રૂપિયા વાર્ષિક લવાજમ ભરવું પડે। બીજું છે, બાલસૃષ્ટિ સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે, તો બાલસૃષ્ટિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ નામની સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે। ત્રીજું છે, વિદ્યાર્થીએ બાલસૃષ્ટિ મંગાવવું હોય તો વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા ભરવું પડે, તો વિદ્યાર્થીએ બાલસૃષ્ટિ મંગાવવું હોય તો 40 રૂપિયા વાર્ષિક લવાજમ ભરવું પડે। ચોથું છે, બાલસૃષ્ટિ મહિનાના ક્રમની કેટલી વખત મળશે, તો બાલસૃષ્ટિ મહિનામાં એક વખત આપણને મળશે। લવાજમ એટલે શું, તો લવાજમ એટલે વસ્તુ કે સેવાની ખરીદી પેટે અમુક મુદ્દતે આપવાની થતી રકમ। છઠ્ઠું છે, તમને બાલસૃષ્ટિ નિયમિત મળતું નથી, આ માટેની જાણ તમે ક્યાં કરશો, તો બાલસૃષ્ટિ નિયમિત ન મળતું હોય તો હું સંપાદક શ્રી બાલસૃષ્ટિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ વિદ્યાલય સેક્ટર 10A ગાંધીનગરના સરનામે જાણ કરીશ। મિત્રો, આ તો ધોરણ 6નું પાઠ 2નું સોલ્યુશન। આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આભાર, ધન્યવાદ।